હેલો ફ્રેન્ડ્સ, આજે રવાની લાઈવ આલુપુરી બનાવીશું. તો સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લઈએ. તો એ માટે મેં અહીંયા વટાણા બાફેલા લીધેલા છે. ત્યારબાદ આપણે એક ચમચી લાલ મરચું, હળદર, મીઠું સ્વાદ અનુસાર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી શેકેલું જીરું લેવાનું છે. એમની અંદર થોડું પાણી એડ કરી અને એક મિશ્રણ તૈયાર કરી લઈશું. હવે આ મિશ્રણને આપણે બે ચમચી તેલ ગરમ મૂકી એક પેનની અંદર બરાબર રીતે કૂક કરી લેવાનું છે. આ રીતે પરપોટા થાય ત્યાં સુધી આપણે મસાલાને કૂક કરવાનો છે. ત્યારબાદ આપણે બાફેલા વટાણા એમની અંદર એડ કરી દઈશું. બાકી કોઈ પણ મસાલા હવે એડ નથી કરવાના. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, એમને સાઈડ પર મૂકી દઈશું અને લોટ બાંધી લઈએ. તો એ માટે અડધો કપ રવો લીધેલો છે. રવો આ રીતનો ઝીણો જ લેવાનો છે. જો જાડો રવો હોય તો તમારે થોડો ક્રશ કરી લેવાનો છે. મીઠું અને તેલ નાખી આપણે લોટ બાંધી લેવાનો છે. લોટ આપણે એકદમ માપસરનો જ બાંધવાનો છે, વધારે ઢીલો અથવા તો વધારે કડક નથી બાંધવાનો. નોર્મલી આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો જ બાંધીશું. ત્યારબાદ 5-10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે એમની અંદર થોડું તેલ નાખી અને ફરીથી બરાબર આપણે કુણાવી લેવાનો છે. જો વધારે કઠણ હશે તો આપણી પૂરી બરાબર નહીં વણાય, એટલા માટે આપણે મીડિયમ જ લોટ રાખવાનો છે. હવે આ રીતે બે ભાગ કરી અને આપણે મોટી પૂરી વણી લેવાની છે. પૂરીને પણ આપણે મીડિયમ જ વણવાની છે, એકદમ પતલી પણ નથી કરી દેવાની અને જાડી પણ નહીં. તો આ રીતે ગોલ રાઉન્ડની મદદથી આપણે શેપ આપી દઈશું, જેનાથી પૂરીનો આકાર આવી જાય. હવે આ પૂરીને આપણે એક ડીશની અંદર લઈ લેશું અને બાકીની બધી પૂરીઓ આ રીતે જ બનાવી લેવાની છે. તો એક પેનની અંદર મેં તેલ ગરમ મૂકેલું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે પૂરીને તળી લેવાની છે. પૂરી આપણે મીડિયમ તાપ પર જ તળવાની છે. તો આપણી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો એક પ્લેટની અંદર મેં આ રીતે પૂરી ગોઠવી દીધી છે. આપણે જે મસાલો તૈયાર કરેલો હતો એ મસાલાને બધી જ પૂરીઓ ઉપર થોડો થોડો મૂકી દઈશું. ત્યારબાદ આંબલીની ચટણી અને ગ્રીન ચટણી પણ મૂકી દઈશું. મેં અહીંયા કોકમની ચટણી નથી બનાવેલી. ત્યારબાદ આપણે સેવ અને કાંદા પણ મૂકી દઈશું. તો ગ્રીન ચટણી માટે મેં આદુ, મરચી અને ધાણા લીધેલા છે. અને આંબલીની ચટણી માં પણ આંબલી અને ગોળની ચટણી બનાવેલી છે. જો તમે કોકમની ચટણી બનાવી હોય તો કોકમને પલાળી અને એમની ચટણી બનાવી શકો છો. તો આપણી આલુપૂરી એકદમ તૈયાર.